મંદિર અહીં બને આમ ભાષણ કરી કરીને રામના માટેનો પ્રેમ હતો જ નહીં પોલિટિકલ હતો અને બીજેપીના જેના લીધે જેના ખભા ઉપર તમે બેઠા છો આજે એ બધાને ડિગ્લેક કરીને એક બાજુ ધકેર મારીને હું અને મારા સિવાય કોઈ જ નહીં પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની આધારશીલા મૂકવા જઈ રહ્યા છે લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે સોમનાથથી રથયાત્રા કાઢી હતી ત્યારે એમાં જે કેટલાક અગ્રણી એમની સાથે સામેલ હતા એમાંના એક હતા શંકરસિંહ વાઘેલાજી જેઓ આપણી સાથે છે જ્યારે અડવાણીજીએ રથયાત્રા કાઢી સોમનાથથી ત્યારે એમાં તમે કઈ રીતે સંકળાયેલા હતા અને તમારી ભૂમિકા શું હતી બાપુ હું એ વખતે ગુજરાત બીજેપીનો અધ્યક્ષ હતો અને લોકસભાનો સભ્ય હતો હું લોકસભામાં બેઠો તો ત્યાં વોચ એન્ડ વોર્ડ દ્વારા જે બધા ભાઈઓ હોય છે એને સમાચાર આપ્યા કે અડવાણી સાહેબ આપણે ઇનર લોબીમાં મળવા માગે છે હું આડવાણીજીને લોકસભાની ઇનર લોબીમાં મળવા ગયો ત્યારે એનો એમને જે મને કીધું કે એ વાત કો નહીં કહેની હે મને કાંઈ બતાવીએ મેં નહીં કહું ગા ગુજરાતમાંથી સોમનાથ ભગવાનની હાજરીમાંથી અયોધ્યાની યાત્રાનું એક આયોજન કરવાનું છે પહેલો દિવસ સોમનાથનો હશે ગુજરાતનો હશે એટલે ગુજરાતમાં તમારે એવું આયોજન કરવાનું જેથી કરીને આ આખી યાત્રાને ટેક ઓફ મળીને સારી રીતે આગળ વધી શકે એટલે મેં કીધું કે શું કરવાનું વ્યવસ્થામાં એક એક કે ત્રણ ચાર હજાર લોકો આમાં જો આ પ્રમાણે થાય તો વધારે સારું મેં કીધું પાંચના સાત હજાર લોકો તમે કયો એટલી સંખ્યા અમે સોમનાથમાં ગુજરાતમાં તમારા પ્રોગ્રામ માટે રામ મંદિર અયોધ્યામાં બને એના માટેનું આયોજન તમારા સંતોષ કરતાં વધારે સેટિસ્ફેક્ટરી થાય એવો મારો પ્રયત્ન રહેશે એમણે કીધું કોઈને આ વાત નહીં કરવાની મેં જે આયોજન કરવું જોઈએ આયોજન કર્યું મને પ્રમોદ મહાજન મળ્યા જે આખી યાત્રાના ઇન્ચાર્જ હતા આજના વડાપ્રધાન સાહેબ આમાં ક્યાંય નહોતા એ હતા એ કાશ્મીરની યાત્રામાં હતા આ રથનો ચાલક મુસલમાન હતો અને અડવાણી સાહેબે મને કીધું કે કોઈને વાત નહીં કરતા તો મેં વાજપેયી સાહેબ મારે ખાસ બહુ અંગત સંબંધ એટલે એમને કીધા વગર મારાથી રહેવાયું નહીં મેં કીધું અડવાણીજીએ આવો વિચાર કરે છે કે રામ અયોધ્યામાં રામનું મંદિર બને માટે એક યાત્રા કરવી એનું આયોજન ગુજરાતમાં સોમનાથથી કરવાનું છે આપણું શું કહેવું છે તો કે ભારતીય જનતા પાર્ટી વાઘ ઉપર સવારી કરી રહી છે આમાં ઉતરાય કે ના બી ઉતરાય ને મને આજે અટલજી યાદ આવે છે કે ખરેખર વાઘ ઉપરની સવારી હતી અને એ વખતે એવું સરસ દ્રશ્ય અને 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 સોરઠની મંડળીઓ અને મેર સમાજની જે સરસ મજાની કૂદતા નાસ્તા અદ્ભુત દ્રશ્ય હતું એ વખતે મેં ભાષણ કરેલું કે ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે અને જો અયોધ્યામાં રામ મંદિર નહીં થાય તો ભગવાન સોમનાથ તમે ધ્યાન રાખજો જરૂર પડે તો અમારે કમન પૂજા ન કરવી પડે આવું મેં જાહેર ભાષણમાં કીધેલું એટલે એ ઠીક છે આજે અયોધ્યા આવા રંગે રંગાઈઓ છે અને આજે ખાતપુરત કહેવાતું છે એ તો નવ નવેમ્બર નાઇન્ટીન એટી નાઇન દેવ ઉઠી અગિયારશે થઈ ગયું તું આ સિવાય શોબાજી આમાં કંઈ નથી સિવાય પોલિટિકલ અયોધ્યામાં આજે જે પાંચમી ઓગસ્ટે થઈ ગયું છે જેમાં જગદગુરુ શંકરાચાર્યજીએ પણ કીધું કે આ ક મુહૂર્તનું છે ઘણા કે બીજી વખતનું છે એટલે ખાત ખાતમુહૂર્ત એક જ વખત હોય જે થઈ ગયું શા માટે વાજપેયીજીને એ એમના આ પ્રકારના સુર હતા વાજપેયી બહુ લિબરલ વિચારસરણીવાળા માણસ તમે આ આ ધાર્મિક અતિતની પોલિટિકલ યાત્રા હતી મંદિર અહીં બને આમ ભાષણ કરી કરીને રામના માટેનો પ્રેમ હતો જ નહીં પોલિટિકલ હતું આ અને પોલિટિકલ હોય તો આમાં બહુ મોટું દ્રશ્ય કરો ને બહુ લોકો ભેગા કરો તમારે તો ભગવાન સોમનાથની પૂજા કરીને અયોધ્યામાં જવું હતું તો જવું હતું ને તમારે વધારે લોકો આ આવે ને મીડિયા ના ના એટલે આ આ રાજકીય બીજેપીને એક સ્ટેપ હેડ પણ એમ નહીં અત્યારે પાંચ ઓગસ્ટ જે થવાનું છે એ પણ તમને ધાર્મિક મુદ્દો નથી લાગતો પોલિટિકલ મુદ્દો લાગે છે પોલિટિકલ જ છે હું ભારતીય જનતા પાર્ટી વીએચપી બજરંગદલ બધા મિત્રોને ઓળખું છું આ બી બિહારમાં ઇલેક્શન આવ્યા માટે લોકોને રામ 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 કરવા માટેનું જો રામનું નામ આવા રાજકીય મુદ્દામાં જો વટલાવાનું હોય પણ એમાં પ્રોબ્લેમ આ રથયાત્રા નીકળી પછી ભાજપે ખૂબ પ્રગતિ કરી દેશમાં ઘણી બધી અરાજકતા પણ ફેલાય એટલે તમે પણ આનો હિસ્સો હતા એ વાતને તમે કઈ રીતે જોવો છો કોઈ અફસોસ પ્રમુખ તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને દિલ્હી બેસાડવામાં વાયા ગુજરાતમાં જે કંઈક જે કંઈ મહેનત કરાઈની પૂરી મહેનત કરીને ગુજરાતમાં બેસાડ્યા ગુજરાતમાં બેસાડ્યા પછી દિલ્હી બેસાડ્યા દિલ્હી બેસાડવામાં આ પ્રોગ્રામ અડવાણીજીનો અતિશય મહત્વનો કારણ કે લાલુ યાદવે એમણે એરેસ્ટ કર્યા ત્યાં એટલે આખા દેશનું પોલરાઇઝેશન રામ વર્સિસ રામ વિરોધી રામ એટલે બીજેપી વર્ષીજ બીજા બધા અને એ જ વખતે ભારતીય જનતા પાર્ટીએ વીપી સિંઘની સરકારનો સપોર્ટ વિડ્રો કર્યો બરાબર વિડ્રો કરો એટલે ઇલેક્શન આવે ઇલેક્શન આવે એટલે કેમ ઇલેક્શન આવ્યું રામના વિરોધીઓ લોકોએ અમારી રામ રથયાત્રા અટકાવી અને આ રામના નામે મંદિર જે અમારે બનાવવું છે નથી બનાવવા દેતા આ ધ્રુવીકરણ પણ બાપુ આજે ધ્રુવીકરણ થયું અને દેશમાં અરાજકતા ફેલાય કેટલા હિંસક બનાવો પણ બન્યા તો આના અગત્યના કાર્યકર્તા તરીકે તમને એ વાતનો કોઈ અફસોસ છે કે ના આ તો પોલિટિકલી કરવું જ પડે એમ હતું શિવ આ શિવાય અડવાણીજી આ વિચાર કોઈનો નહોતો અને અડવાણીજી ભારતીય જનતા પાર્ટીના ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે પાર્ટીને આગળ લઈ જવા માટે આ મુદ્દો અતિ મહત્ત્વનો હતો ને એમાં એ સાચા હતા અને એ પાર્ટીના પ્રમુખ બીજા સ્ટેટના પ્રમુખને કહે કે મારે સફળતાપૂર્વક કાર્યક્રમ બનાવો છે મારી નૈતિક ફરજ છે પાર્ટીના કાર્યકર્તા તરીકે અસરકારક રીતે એમનો પ્રોગ્રામ સક્સેસ થાય એવો પૂરો પ્રયત્ન એટલે ગુજરાતમાં જે ટેક ઓફ લીધું આખું અદ્ભુત રીતે કલ્પના બહારનું બેઝિકલી ગુજરાત જમણી વિચારસરણાવાળું રાજ્ય એટલે રાઇટ આઈડિયોલોજી તરીકે એકદમ પિકઅપ થઈ ગયું એટલે ઓટોમેટિક બીજા રાજ્યમાં તો લોકો રાહ જોતા હોય કે ક્યારે યાત્રા આવે છે ક્યારે યાત્રા આવે છે અને એનું માર્કેટિંગ બરાબર અને નરેન્દ્ર મોદી તમે કહો છો કે એ વખત કાશ્મીરમાં હતા પણ રથયાત્રા વખતે કાશ્મીરની જે કઈ પંદરમી ઓગસ્ટે ધ્વજ ફેરાવવાનો પ્રોગ્રામ લાલ ચોકમાં હતો એના ઇન્ચાર્જ એ હતા આ યાત્રામાં નહોતા રથયાત્રામાં પણ સામેલ હતા કેટલાક ફોટોગ્રાફ છે એમાં એમાં છે એ તો બધા મારો ફોટો તમને મળે જો ગુજરાત ભાજપના પ્રમુખનો ફોટો અને રથ ઉપર રહીને ભાષણ કરતા હોય એ ફોટો જોવા ન મળવાનો હોય એ તો ફોટો તો ઠીક છે એ તો હોઈ શકે એમાં કંઈ ફોટાનો એમની કોઈ સક્રિય ભૂમિકા નથી રાખી એક્ઝેક્ટલી આ પાર્ટીનો પ્રોગ્રામ હતો ને પાર્ટીનો પ્રોગ્રામ ત્રણ દિવસ માટે જ હતો યાત્રા પૂરી થાય વાત પૂરી કે ત્રણ દિવસ નું આયોજન તમારે વીસ પચીસ દિવસમાં અસરકારક રીતે કરવું અને એ બી ઇમ્પ્રેસિવ એકદમ ટેક ઓફ લે એવું સુબ્રમણ્યમ સ્વામી હમણાં નિવેદન આપેલું છે કે આ પ્રકારમાં નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા છે જ નહીં રામ જન્મભૂમિ હોય કે સુબ્રમણ્યમ સ્વામી સાચા છે એટલા માટે મેં કાશ્મીર કન્યાકુમારી વાળી કન્યાકુમારી કાશ્મીરની યાત્રામાં એ ઇન્ચાર્જ હતા એ પ્રમોદ મહાજન ઇન્ચાર્જ હતા અને સુબ્રમણ્યમ સ્વામી હોય અડવાણી સાહેબ હોય કે અશોક સિંગલ હોય કે મુલીમનર મનોહર જોશી હોય કહેવાતા કટ્ટર હિન્દુઓ એમની દીકરીઓ શાના માટે બીજે મુસ્લિમ સમાજમાં લગ્ન કરે છે જાય પ્રેમ લગન કરતા અને એ એ એ આ તો વિચાર તમે કરો કે ક્યાં જઈ રહ્યું છે આ દેશ તમે હિન્દુ હિન્દુ છો હું એ હિન્દુ છું હું તો છું ભક્ત રામ ભક્ત પણ છું એટલે એમ એમની આ જે હવે આધારશીલા મુકાશે પછી મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધશે બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અને પછી લોકસભાની ચૂંટણી પણ છે તો આ મંદિર નિર્માણ પ્રક્રિયા આ બધી ચૂંટણીઓમાં કોઈ અગત્યનો મુદ્દો રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે એ વટલાઈ ગયો છે ઉપયોગ થઈ ગયેલો છે વારે ઘડીએ બિલાડી ઘી ન ચાટી જાય બીજેપી રામના નામે હવે લોકોને પોતાનું ધ્રુવીકરણ કરે છે આની ખબર પડી ગઈ છે એ રામ ભગવાન છે રામને ભગવાન રહેવા દો ને તમે તમે બગલ મેં બગલ મેં રામ બગલ મેં રામને બગલ મેં સુરી તમે જો આ પ્રમાણે ધ્રુવીકરણ કરવાના હોય ના ધ્રુવીકરણ માટે નહીં એક પોલિટિકલ પ્રોજેક્શન માટે કે આ મંદિર બનાવ્યું ભાજપના શાસનમાં તૈયાર થયું એ રીતે એ મોટો મુદ્દો ચૂંટણીમાં બની મંદિરો બનાવવા હોય તો બનાવાય ને હું ક્યાં કહું છું મંદિર બનાવવા મંદિર બનાવવાની તો આ યાત્રા હતી મંદિર અહીં બનેગા બરોબર આ બની ગયું છે કેટલી બધી ઈટો કેટલા બધા કારસેવકો કેટલા બધા લોકો આખા દેશનું યોગદાન એમાં હતું આરએસએસનું બહુ મોટું યોગદાન જેથી કરી ઈટ પૂજાનું રાખેલું હા કે અત્યારે પાંચ ઓગસ્ટનો કાર્યક્રમ છે એમાં ઘણા બધા લોકોને આમંત્રણ પણ નથી અને કેટલાક લોકોને બહુ સાઈડમાં ધકેલી દેવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે એમાં ઉમા ભારતી જે વગેરેને પ્રાથમિકતા આપવામાં જ નથી આવી રહી આ વિશે તમારું શું કહેવું છે સાહેબ જે પાયાના પથ્થરો હોય એને પાયાના પથ્થરો જ રહેવાના હોય એ દેખાવમાં ન આવે અને આ ટોટલી પોતે આ મંદિર નિર્માણ કરી રહ્યા છે એના માર્કેટિંગ માટે જે ખાત ખાતમુહૂર્ત બીજી વખત જરૂરી નથી આખો આખો સમાજ વહેંચાઈ ગયો છે અને બીજેપીના જેના લીધે જેના ખભા ઉપર તમે બેઠા છો આજે એ બધાને નિગ્લેક કરીને એક બાજુ ધકેર મારીને હું અને મારા સિવાય કોઈ જ નહીં તો હું માનું ત્યાં સુધી એ તો દુનિયામાં કોઈ નથી ચાલ્યું આવતું તો આ સારું નહીં પોતાના જેના ખભા ઉપર બેઠા હોય ને એને ધક્કો ન મરાય આવો ધક્કો ન મરે જે કદાચ જિંદગીભર એવો ડાગ લાગે હૃદયમાં કારો ઘા લાગે ભયંકર અડવાણીજીને જોશીજીને પણ ઉમા ભારતીજીને જે લોકો તોડવામાં ન હતા જેમનું સ્પિરિટ હતું ઉમા ભારતી વગેરે નહીં આપણી હાજરી હતી તોડો બરાબર નહીં તૂટે તો મત નહીં મળે માટે આ તોડવાનું છે આ પ્લાનિંગ હતું આ બધું ભલે બધા વાતો કહે કે અમને કંઈ ખબર નથી એ તો ઠીક છે બધું પણ અમારી સાથે વાત કરીએ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો આતા શંકરસિંહ વાઘેલાજી જેમણે રથયાત્રા અને હવે મંદિર બની રહ્યું છે એના સંસ્મરણો વાગોળ્યા તેજસ વૈદ્ય બીબીસી અમદાવાદ